કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરાયેલું છે, જે લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટી દ્વારા રાજ્યના રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં ઓટો રિક્ષા શરૂ કરવા માટે સરકારને રજૂઆત કરાઈ છે. અને આ અંગે જણાવતા રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટીના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું છે કે સરકાર દ્વારા કોવિડ-19ને લઈને જે પણ નિયમો બનાવવામાં આવશે તેનું પાલન કરવામાં આવશે. અને આ ઉપરાંત તેઓએ અમદાવાદ અને સુરતમાં જે પણ રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી છે તેને પણ સામાન્ય દંડ ફટકારી છોડવા તેમજ રિક્ષા ચાલકોને 1 લાખ રૂપિયાની લોન 1 મહિનામાં આપવા માટે અપીલ કરી છે. આવતીકાલથી અમદાવાદ અને સુરત બાબતમાં રાજ્ય સરકાર નિર્ણય લેવાની છે કે કોરોના સામેની લડતમાં લોકડાઉનના શું સ્વરૂપો હશે. અત્યારે અમદાવાદમાં પૂર્વ અમદાવાદ રેડ ઝોન છે અને પશ્ચિમ અમદાવાદની અંદર ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ગઈકાલે જ મેં વિનંતી કરી છે પત્ર દ્વારા કે અમદાવાદની અંદર અને સુરતમાં જે 2 શહેરોમાં અત્યારે રિક્ષા ચાલતી નથી ત્યાં જે કોઈ વિસ્તારમાં રિક્ષા ચાલી શકતી હોય રેડ ઝોન સિવાયના ત્યાં રિક્ષા ચલાવવા માટે ધારા ધોરણ પ્રમાણે છૂટ આપવાની જરૂર છે. કારણ કે છેલ્લા 70 દિવસથી લગાતાર રિક્ષા ચાલકોએ કોઈ પણ જાતની આવક થઈ નથી. રોજ લઈને રોજ ખાનારાનો હાલત વધારે ખરાબ છે. આવા સંજોગોની અંદર રાજ્ય સરકાર સમક્ષ પણ મેં માગણી કરી છે કે 10,000 રૂપિયા રિક્ષા ચાલકના ખાતામાં આપવા જોઈએ. અને નંબર 2, એની સાથે સાથે જો 1 લાખ રૂપિયા લોનની જાહેરાત કરવામાં આવી છે તો એ લોન જે છે 1 મહિનાની અંદર મળે એ પ્રમાણે સરકારી વ્યવસ્થા કરવી જોઈએ. અને જે ઓટો રિક્ષાઓ ડિટેન કરવામાં આવી છે એમને નજીવી દંડ લઈને એને છોડવાની જરૂર છે. પણ મારી ખાસ વિનંતી છે કે આવતીકાલે અમદાવાદ અને સુરતમાં રેડ ઝોન સિવાયના વિસ્તારમાં રિક્ષા ચલાવવાની સરકાર પરમિશન આપે તો સરકારની બહુ મહેરબાની હશે.